પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેરમાં પ્રથમ વખત ઘર આંગણે 12 જ્યોતિર્લિંગનું દર્શન. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મા કુમારી દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં પ્રથમ વખત ઘર આંગણે 12 જ્યોતિર્લિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષાબેનના ઘર આંગણે આ 12 જ્યોતિર્લિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે દર્શન માટે ગૌરક્ષા દળ ટીમના સભ્યો અનોપસિંહ દિનેશભાઈ તેમજ હિતેશભાઈ શ્રવણ પધાર્યા હતા, તેમજ દિનેશભાઈ વ્યાસને આરતી ઉતારવાનો લહાવો મળ્યો હતો. આ પ્રસંગે હર્ષાબેન દ્વારા નવયુવાનોને વ્યસન મુક્તિ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિશ્વની અંદર ઊંચામાં ઊંચા પરમાત્મા શું છે તો ભક્તોની ખૂબ જ ભાવના હોય છે કે ભગવાનના દર્શન કરીશું, પરંતુ અહીંયા એ ભાવના છે કે દર્શનની સાથે સાથે બધાને આધ્યાત્મિક જ્ઞાન મળી શકે, એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કે જે શિવના ઉપર ફૂલ ચડાવતા હોઈએ છીએ, પીલી ચડાવતા હોઈએ છીએ, દૂધ ચડાવતા હોઈએ છીએ, તો પરંપરાગત આ રસમ તો કરતા જ હોઈએ છીએ, પરંતુ તેની સાથે સાથે ત્રણ બીલીપત્ર એટલે મન, બુદ્ધિ અને સંસ્કારથી ભગવાનના ઉપર અર્પણ થાય. પાંચ બીલીપત્ર એટલે આપણી અંદર રહેલા પાંચ વિકારો છે તે ભગવાનની ઉપર અર્પણ કરવા, તન અને મનની શુદ્ધિ થાય, અને તન અને મનની શુદ્ધિ હશે, આત્મા પવિત્ર હશે, તો જ એ પરમાત્માના સાચા અર્થની અંદર દર્શન થઈ શકે. તો લોકોને એ શબ્દ શું કહેવા માંગો છો? જ્ઞાન વિશે, જ્ઞાન આપો આ બાબતમાં આપ શું કહેવા માંગો છો? એકની વાત કહેવાની ઈચ્છા છે કે અત્યારે એટલા વર્ષો સુધી માણસો ભક્તિ કરી, ભક્તિ વધી, છતાંય દુઃખ પણ વધ્યું છે. અહીંયા પરમાત્મા આપણે ભક્તિ તો આપણે કરીએ છીએ, પણ આપણે અર્થ સહિત અગર આપણે ભક્તિ કરીશું, સાચો રાસ્તો પકડીશું, તો આપણે એનો ફળ જે પ્રાપ્તિ મળવી જોઈએ, આ પ્રાપ્તિ આપણને મળી જશે. અને ખરેખર અહીંયા જેટલા પણ આવે છે, અનુભવ કરે છે કે જે પણ આપણે જ્ઞાન આપી રહ્યા છીએ તો એક ખરેખર પરમ શક્તિનો જ્ઞાન છે, જેનાથી જીવનમાં આપણે પરિવર્તન લાવી શકીએ. કેમ કે સ્થૂળ રીતે આપણે કરતા હોઈએ એટલે અર્થ ખબર નથી, એટલે આપણે જેટલી પ્રાપ્તિ થવી જોઈએ એટલી મળતી. રિપોર્ટ દિનેશ વ્યાસ, લો ફરિયાદ ન્યૂઝ, ધ્રાંગધ્રા.